સુરક્ષાના વર્ષ 1995માં અન્ય મહિલાના સંબંધ સાધવાની તકરારમાં પોતાની પત્નીને નાના બાળકને આગમાં ઝાંસી હત્યા કરનાર આરોપી છેલ્લા 23 વર્ષથી પેરલ જમ્પ કરી ફરાર થયો હોય ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પઢિયારની ટીમે માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો છે। તેનો 1995માં ફોટામાં દેખાતા આરોપી રમેશ ઉત્તમ તાયડે તેની પત્ની બે બાળકો સાથે સુરક્ષાવા લિંબાયત વિનોબાનગર ખાતે રહી સંચા મશીનના કારખાના મજૂરી કરતો। અન્ય બીજી સ્ત્રી સાથે આડો સંબંધ હોય પોતાની પત્નીને બાળકોને મારઝૂડ કરતો। 28/10/1995 ના રોજ રાત્રિના 10 વાગે આરોપીએ તેના 28 વર્ષીય પત્ની રાજકન્યા સાથે ઝઘડો કરી કેરોસીન છાંટી તેને આંખ ચાપી દઈને સળગાવ્યા બાદ પોતાના 7 વર્ષના માસૂમ પુત્રને પણ ઉઠાવી તેને પણ રાજકન્યા સળગતા શરીર ઉપર આગમાં નાખી દઈ બંનેની હત્યા કરી નાસી છૂટ્યો હતો। ખૂબ ગંભીર પ્રકારનો આ ગુનો હોય ત્યારે સુરત પોલીસ તેને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા નામદાર એડિશનલ સેશન કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદી સજા ફટકારાઈ છે। રમેશ ઉત્તમ તાયડે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા હેઠળ હોય આ દરમિયાન 5/11/99 થી 27/11/99 સુધી 21 દાણીની ફોલો ઉપર રજા ઉપર મુક્ત કરવામાં આવ્યો હોય નિયત તારીખે જેલ ઉપર હાજર ન થઈ ફરાર થઈ ગયો જેના વિરુદ્ધમાં વડોદરા મધ્યસ્થ જેલના સત્તાધીશો દ્વારા વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। રમેશ ઉત્તમ તાયડે પોતાનું નામ બદલીને દિનેશ ઉત્તમ તાયડે રાખી મહારાષ્ટ્ર થાણા ઉલ્લાસનગરના ભરતનગર 2માં રહે છે જેના આધારે 1 વર્ષ સુધી તેના ઉપર વર્કઆઉટ કરી આરોપીના જૂના ફોટા શ્રાયક નિશાનો મેળવી ખરાઈ કરતા જ આરોપી હોવાની પાક્કી ખાતરી થઈ ગઈ હતી। 23 વર્ષ બાદ ફરી તેને ઝડપવામાં આવ્યો છે। આરોપી ગમે તેટલો શાતિર કેમ ન હોય પરંતુ તેણે કરેલા પાપ કુકર્મની સજા માટે ક્યાંક ને ક્યાંક ભગવાન તેને પોલીસને આખરો ભેટો કરાવે છે જેમાં કોઈ બે મત નથી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।